ભરૂચના ફાટા તરફ ઢાલથી લઈને મોહમ્મદપુરા વચ્ચેનો સાંકડો માર્ગના વાહન ચાલકોને છુટકારો અપાવતો વિપક્ષ રસ્તાને પહોળો કરવાની વિપક્ષની મુહિમ રંગ લાવી. વિપક્ષની પ્રજાલક્ષી રજૂઆતને ધ્યાને લઈ ભરૂચ ધારાસભ્ય અને નગરપાલિકા શાસક પક્ષ સકારાત્મક અભિગમ દાખવતા માર્ગ વિસ્તૃતિકરણનું કાર્ય પૂર્ણ થયું. ભરૂચના શ્રવણ ચોકડીના ઉપર બની રહેલ ફ્લાયઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં એકાએક વધારો થવા પામ્યો હતો, જેના પગલે વાહન ચાલકોને ભરૂચ શહેરનો મોહમ્મદપુરા રોડનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી. સદર માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકો આવાજાહી માટે ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યા હતા, તો બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા. આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહિત નગરપાલિકાના સત્તાધીશોને માર્ગ પહોળો કરી અસરકારક જાગૃતતા રજૂઆત કરી હતી. ટ્રાફિક સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતની નગરપાલિકાની ટીમ, વિપક્ષના નેતા શમશાદ સૈયદ તેમજ સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમ કલકલના ઓને સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું અને સદર માર્ગને પહોળો કરવા મંજૂરી આપી હતી. આ સાથે માર્ગ પર રહેલ દબાણ સહિત નડતર રૂપ વીજ પોલને હટાવવા આદેશ કર્યો હતો. નગરપાલિકાના હકારાત્મક ભૂમિકાના પગલે ગત રોજ મોડી રાત સુધી રોડની કામગીરી કરતા વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. આ માર્ગ પરથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતાં વિપક્ષે ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રનો આભાર માન્યો હતો. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.